નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 11 માં વાણિજ્ય વ્યવસ્થામાં આપણે આગળ વધવાનું છે. ધોરણ 11 માં આપણે જે અઠ્યાત્યાનાથી આગળ વધીએ છે તો જોવા જઈએ તો કમ્પ્યુટરના નેટવર્કના પ્રકાર વિશે ભણ્યા હતા. તો કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકાર છે, તમને યાદ છે, લેન, કેન, મેન અને વેન વિશે ભણ્યા હતા. હવે એના કરતા થોડાક આગળ વધીએ છીએ. બધા ટેક્સ્ટબુક સાથે રાખજો. પેજ નંબર 34 ઉપર આવતા રહ્યો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 34 ઉપર આવતા રહ્યો, એમાં આપણે ચર્ચા થોડી ઘણી કરવાની છે. તો ચાલો જોઈએ છીએ 34 પેજ નંબર ઉપર. તો એમ કે છે, વાઇડ એરિયા નેટવર્કના મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે. વાઇડ એરિયા મુખ્ય બે વિભાગમાં શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે. પહેલું કયું છે? તેમ કે છે એન્ટરપ્રાઇઝ વેન. પહેલો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એન્ટરપ્રાઇઝ વેન. અને બીજો વિભાગ છે ગ્લોબલ વેન. બીજો વિભાગ છે ગ્લોબલ વેન. જોવા જઈએ તો વાઇડ એરિયા નેટવર્ક બે વિભાગમાં વહેંચવામાં આવે છે, અને બીજું એન્ટરપ્રાઇઝ કે ગ્લોબલ વેન તરીકે ઓળખવામાં આવે છે. તો એવું કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એન્ટરપ્રાઇઝ વેન કોને કહેવાય, ગ્લોબલ વેન કોણ કહેવાય, એની વિશે વાત કરવાની છે. મુખ્ય જોવા જઈએ તો વાઇડ એરિયા નેટવર્કના મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવેલા છે. એક કયું? એન્ટરપ્રાઇઝ વેન, અને બીજું છે ગ્લોબલ વેન. તો એન્ટરપ્રાઇઝ એટલે જ્યાં શું થાય છે? તો ટેક્સ્ટ બુકમાં જોઈએ છીએ, એક જ મોટી સંખ્યામાં વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર નેટવર્ક છે. એક જ મોટી સંખ્યામાં વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર નેટવર્ક છે જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે. જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થામાં માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. પછી કહે છે આ રીતે નેટવર્ક ઇન્ટરનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે છે, એ સમગ્ર દેશમાં તેમની કચેરીમાં કોમ્પ્યુટર આ રીતે જોડાયેલું છે. ભારતમાં જે છે ગણતરી, એ આખા દેશમાં આ રીતે જોડાયેલું છે. ફરી વખત વાત કરીએ છીએ કે આ માટે મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર નેટવર્ક છે. ક્યાં જોવા મળે છે? મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા, મોટી સંસ્થા એમાં વિશાળ, દાખલા તરીકે આપણે રેલવે નું ઉદાહરણ લઈએ છીએ તો રેલવે છે કેવી છે? મોટી સંસ્થા છે ને, તો મોટી સંસ્થા વિશાળ રીતે પથરાયેલા છે. પછી કહે છે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર નેટવર્ક, વિવિધ સ્થળોના સ્થિર નેટવર્કને સાથે જોડાણ કરતું હોય છે. મોટી સંખ્યાના વિશાળ નેટવર્ક પથરાયેલું છે, વિવિધ સ્થળોમાં સ્થિર નેટવર્ક હોય છે. પછી જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું, કોઈ પણ સંસ્થા માટે ખાસ ઊભું કરેલું નેટવર્ક હોય છે, આ નેટવર્કને આપણે શું કહેશું? ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી કહે છે ઉદાહરણ તરીકે ભારતીય રેલવે, ઉદાહરણ તરીકે આપણે યાદ રાખશું ભારતીય રેલવેમાં આવું જોવા મળે છે. દરેક જગ્યાએ તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો તો કદાચ દિલ્હીમાં કરાવી હોય તો પણ આપને અહીંયા એનો બ્લોક જોતો હોય, એટલે કે જે માહિતી જોતી તો મળી શકે છે. ગુજરાતમાં કરાવેલી, મહારાષ્ટ્રમાંથી માહિતી મળી શકે. મહારાષ્ટ્રમાં કરેલી ટિકિટ બુક છે એ ગુજરાતમાં પણ માહિતી હોઈ શકે છે. ઓકે, તો એમ કે છે એન્ટરપ્રાઇઝ મોટી સંસ્થાની વિશાળ આવી રીતે માહિતી મળે છે, વિવિધ સ્થળોમાં સ્થિર નેટવર્ક મળે છે, ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે, ભારતીય રેલવે એક ઉદાહરણ છે. પછી જોઈએ છે ગ્લોબલ વેન. તો આ નેટવર્ક પણ કેવું છે? વિશાળ નેટવર્ક છે. આ પણ કેવું છે નેટવર્ક? વિશાળ નેટવર્ક છે. પછી તો એમાં કે છે જેની ભૌગોલિક સીમા હોતી નથી વિદ્યાર્થી મિત્રો, જેની ભૌગોલિક સીમા હોતી નથી. જ્યારે આ દેશની વાત હતી, આમાંથી કોઈ દેશ સરહદ નથી, ભૌગોલિક સીમા નથી. વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે, વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું જોવા મળે છે.
વિદેશોના ખંડો સુધી ફેલાયેલું છે અને અલગ અલગ સંસ્થાને એક સામૂહિક નેટવર્ક એટલે WWW તરીકે ઓળખવામાં આવે છે અને નામ આપે છે WWW વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે એન્ટરપ્રાઇઝ વેબ અને ગ્લોબલ વેબમાં શું ડિફરન્સ ખાસ મિત્રો ખાસ મોટી સંસ્થા માટે ફેલાયેલું છે વિવિધ સ્થળો ઉપર એક સ્થળ વિવિધ નેટવર્ક જોડાયેલું છે તેને ઇન્ટરનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતીય રેલવેનું ઉદાહરણ છે જ્યારે હવે ગ્લોબલ વેબમાં એ વિશાળ રીતે ફેલાયેલું છે પછી ભૌગોલિક સીમાનો કોઈ ભૌગોલિક સીમા હોતી નથી વિવિધ દેશો અને ખંડો સાથે જોડાયેલું હોય અલગ અલગ દેશો અલગ અલગ ખંડો સાથે જોડાયેલું હોય અને WWW નામ આપેલું છે જેને આપણે ઇંગ્લિશમાં કહેશું વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે ચાલો પછી આગળ જોઈએ છીએ એમાં તો એ બંને પોઈન્ટ પર થી પછી એક પેરેગ્રાફ છે એની વિશે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો તો પેજ નંબર 34 ઉપર વર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થા ટેલિફોનની જરૂરિયાત દૂર કરી પોતાની અલગ અલગ સંદેશોની વ્યવસ્થા ઊભી કરી છે આજના સમયમાં ટેલિફોન કરતાં પણ વધારે ઇન્ટરનેટની સેવા ધીમે ધીમે આપણે વ્યાપક કરતા રહ્યા છે અનેક જાણીતી સંસ્થાઓ અને કોમ્પ્યુટર પરસ્પર જોડીને તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાહિત્યની માહિતી આપે છે આ રીતે આપણે ઇન્ટરનેટ છે આપણે ઘણી બધી માહિતી તમે ઇન્ટરનેટના ઉપયોગ ભણો તો વિદ્યાર્થી મિત્રો આપણે એજ્યુકેશનમાં ઘણું બધું ઉપયોગી થાય છે આજે પણ તમે ભણો છો તો ઇન્ટરનેટના માધ્યમથી જ ભણો છો તો એમ કહે છે કે એની માહિતી અનેક રીતે મળતી હોય છે આમ ઇન્ટરનેટ એટલે કે કોઈ પણ માધ્યમ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કેબલનો ઉપયોગથી કેબલ વગર સંદેશાને ઉપગ્રહ દ્વારા સંદેશાને રચાયેલું કોમ્પ્યુટર જાળવું ઇન્ટરનેટ એટલે એક એવું છે કોઈ સંસ્થા દ્વારા કોઈ સંસ્થા જેને આપણે દાખલા તરીકે જીઓ છે એરટેલ છે કે વીઆઈ છે આ બધી સંસ્થા છે એના માધ્યમથી એક વ્યક્તિની માહિતી બીજા વ્યક્તિ બીજી વ્યક્તિ માહિતી બીજા વ્યક્તિ પાસે એ કેબલ દ્વારા અથવા કેબલ વગર માહિતી ઉપગ્રહ દ્વારા પહોંચાડવામાં આવતી જોવા મળે છે તો ઇન્ટરનેટનો ખૂબ જ આજના સમયમાં ઉપયોગ તો વધતો જતો જોવા મળે છે એ પણ ખાસ આપણે આજના સમયમાં કહેવાય કે એજ્યુકેશનમાં ખૂબ જ એનો ઉપયોગ વધતો ગયો છે ઇન્ટરનેટ દ્વારા તમે ચિત્રની શબ્દ એટલે ટેક્સ તમે એકબીજાને ઘરે મોકલી શકો છો આ બધું વાત આપણે બધાને ખબર જ છે ખાલી વાત કરવાની છે ચિત્ર મોકલી શકો છો દ્રશ્ય શ્રાવ્ય વિડીયો આપણે જે વિડીયો જોઈએ છે મોકલી શકો દ્રશ્ય કોઈ વાત કરી શકો છો શ્રાવ્ય પણ થઈ શકે વગેરે રહેલી માહિતી આદાન પ્રદાન કરી શકે છે તમે પહેલા સામાન્ય એક મેસેજ મોકલી શકતા હતા વિદ્યાર્થી મિત્રો પેજર જે તે સમય આવતું હતું તો એ ખાલી મેસેજ મોકલતા પછી ટેલિફોનની વાતચીત થઈ પછી ટેલિફોનથી મેસેજ મોકલવા મળ્યા આજે તમે કોઈ પણ વિદેશ ગયેલો વ્યક્તિ પણ રૂબરૂ તમે તમારા ઘરે બેઠેલી રીતે વાત કરી શકો છો ચહેરો જોઈ શકો છો ન્યા જે કંઈ સ્થળની મુલાકાત લેતો હોય તો એ પણ જોઈ શકો છો તો એ બધું વાત છે તો એ ગ્લોબલ વેબ તરીકે ઓળખી શકાય છે ઇન્ટરનેટમાં મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો થાય છે ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકાર સાથેના કાર્ય જોવા મળે છે આપણે યાદ રાખશું ઇન્ટરનેટના દ્વારા ત્રણ પ્રકારના મુખ્ય કાર્ય થાય છે એવું યાદ રાખીએ ઇન્ટરનેટના મુખ્ય ત્રણ કાર્ય બરાબર ત્રણ કાર્યો છે આમ તો ઘણા બધા કાર્ય છે જે ત્રણની સમજો છીએ અન્ય વ્યક્તિ સાથેનો સંપર્ક તમને શું કરાવે છે અન્ય વ્યક્તિ સાથેનો અન્ય વ્યક્તિઓ સાથેનો સંપર્ક કરાવે અન્ય વ્યક્તિનો શું કરાવે તમને સંપર્ક કરાવે છે ઇન્ટરનેટ દ્વારા આપેલ ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અથવા સરળતાથી સંદેશાની આપ લે કરી શકીએ છીએ સાંભળજો અન્ય વ્યક્તિ સાથેના સંપર્કમાં ઇન્ટરનેટ દ્વારા ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અથવા સરળતાથી સંદેશાની આપ લે કરી શકીએ છીએ ઇન્ટરનેટના માધ્યમથી તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી એક જગ્યાએથી બીજી જગ્યાએથી માહિતી મળી શકે છે સરળતાથી એક વ્યક્તિ પાસેથી બીજો સંદેશો એની માહિતી આપતો સંદેશો મળી શકે છે પછી કહે છે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તા સાથે એક જ રૂમમાં બેઠા બેઠા રીતે વાતો કરીશું ઉપભોક્તા એટલે ગ્રાહકો તમે કોઈ પણ જગ્યાએ માહિતી પ્રચાર કરતા હો તો એક જગ્યાએ બેઠીને તમે વિશ્વના જેટલા વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકો છો અત્યારે આપણે શિક્ષક ઘરે ભણાવતા હોય સોરી ઘરે ભણાવતા હોય તમે પણ ઘરે ભણતા હો એકે શાળા ન હોય શિક્ષક કદાચ શાળા હોય તમે ઘરે હો તો ઘરે બેઠા બેઠા તમે ભણી શકો છો તો અન્ય વ્યક્તિ સાથેનો એક ખાસ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થતો જોવા મળે છે એ
કોને ધારે તો ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે કે બીજા કોઈ પણ જે છે સોશિયલ મીડિયા ઉપર, એમાં અન્ય વ્યક્તિઓનો હું થતા જોવા મળે છે, સંપર્ક થતા જોવા મળે છે. ઓકે, પછીનો પોઈન્ટ છે માહિતીની પ્રાપ્તિ. ક્લિયર, અન્ય વ્યક્તિ સાથેનો સંપર્ક ક્લિયર. પછી બીજો છે માહિતીની પ્રાપ્તિ. માહિતીની પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કોમ્પ્યુટર નેટવર્કથી જોડાણ થાય છે. સાંભળજો, ઇન્ટરનેટ દ્વારા એમ કે છે વિશ્વભરમાં કોમ્પ્યુટર નેટવર્કનો જોડાણ થાય છે. આથી કોઈ પણ ક્ષેત્ર પણ વિષયની માહિતી આપણે સરળતાથી ઝડપી મળી શકે છે. માહિતીની પ્રાપ્તિ, તમે વિચાર કરો કે કોઈ પણ ઇન્ટરનેટની માહિતી વિદ્યાર્થી મિત્રો જોતી હોય, કોઈ પણ માહિતી એ તમને તાત્કાલિક તમને કોઈ પણ માહિતી જોઈએ ઇન્ટરનેટમાં સર્ચ કરી તમને મળી શકે છે. દાખલા તરીકે આપણે કોઈ વિડીયો જોવા છે, કોઈ માહિતી મેળવી છે, એવી માહિતી મેળવી. ભારતમાં સૌથી વધુ મોબાઈલ કયો વેચાય છે, ભારતમાં સૌથી વધુ ટીવી કયું વેચાય છે, ભારતમાં સૌથી ફેન એટલે કે પંખા કયા વેચાય છે, તમારે જોઈ કોઈ પણ માહિતી જોતી હોય તો એ માહિતીની પ્રાપ્તિ કરવા માટે એ માહિતી આપણે કદાચ આપણા ધંધા માટે અનુકૂળ હોય છે, વિદ્યાર્થી માટે અનુકૂળ છે કે કોઈ પણ એકમ માટે પ્રોડક્શન માટે પણ અનુકૂળ હોય છે. એટલે કે વિશ્વભરમાં કોમ્પ્યુટર જોડાણ થયેલા હોય છે એટલે આથી કોઈ પણ ક્ષેત્રની વિશેની માહિતી સરળતાથી તમને મળતી હોય છે. આજની તો કાલ તમને માહિતી પ્રોવાઈડ થતી હોય છે. પછી ત્રીજો પોઈન્ટ છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ત્રીજું છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. સિસ્ટમ સાથે જોડાણ, અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, માહિતી પ્રાપ્તિ અને પછી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો એમાં શું કહે છે તો એની વાત કરી, ઇન્ટરનેટના પ્રસાર માધ્યમનો ઉપયોગ કરી અન્ય કોમ્પ્યુટરની સિસ્ટમ સાથે સીધું જોડાણ થાય છે. કારણ કે બેન્કિંગની સુવિધા તમને ઇન્ટરનેટ દ્વારા મળી શકે છે, રેલવે ટિકિટ બુકિંગ કરી શકો, બસની ટિકિટ પણ કરી શકો છો, ગુજરાતના માધ્યમિક અને શિક્ષણ બોર્ડ એટલે કે બોર્ડના પરીક્ષણ નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટ દ્વારા થાય છે. તમે પરીક્ષા આપવા 12મા ધોરણમાં બેઠા હો અને તમારા ક્લાસનું વર્કનું ઓબ્ઝર્વેશન બોર્ડ વાળા કરતા હોય છે બેઠા બેઠા ગાંધીનગર, કેમ છે કે બેંકની સુવિધાનું ઓનલાઈન પ્રાપ્ત થાય છે, રેલવે ટિકિટ પણ સાથે સરળતાથી મળી શકે, ગુજરાતના એટલે કે તમારા બોર્ડના પરીક્ષાના પણ જે કામગીરી છે એ કોના દ્વારા થઈ શકે છે, ઇન્ટરનેટના માધ્યમથી થઈ શકે છે. ટૂંકમાં અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરી શકો છો, માહિતી પ્રાપ્તિ થાય છે, અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે પણ જોડાણ થાય છે એટલે કે બીજા કોમ્પ્યુટર સાથે શું થતું જોવા મળે છે, વિદ્યાર્થી મિત્રો જોડાતું જોવા મળે છે. ઓકે, મુખ્ય ત્રણ વાત યાદ રાખવાની છે, અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, માહિતી પ્રાપ્તિ અને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ચાલો પછીનો છે ઇન્ટરનેટ પર માહિતીનો શોધ. આના ખાલી તબક્કા યાદ રાખવાના છે, બાકી તમને આવડે છે 100% મને ખબર છે, કેમ કે આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, તેમાંથી માહિતી કઈ રીતે મળે છે એની વાત આપણે કરવાની છે ખાસ. ચાલો તો જોઈએ છે, તો સૌપ્રથમ પહેલો ઇન્ટરનેટ પર માહિતીની શોધ કઈ રીતે કરવાની છે. ઇન્ટરનેટ પર માહિતીની શોધ ના 100 પાન આ શીખવાડા નથી પડતા, તમને આવડતું જ હોય, તમે ઇન્ટરનેટમાંથી કોઈ પણ માહિતી તમે શોધી શકો છો. તો સૌપ્રથમ પહેલા આપણે શું કરશું, બ્રાઉઝરની પસંદગી કરીએ છીએ. બ્રાઉઝરની પસંદગી કરવી, સૌપ્રથમ બ્રાઉઝરની પસંદગી કરવાની હોય છે, એ ફાયરફોક્સ હોઈ શકે કે અન્ય પણ હોઈ શકે છે, જે તમને અનુકૂળ હોય એમાં તમે બ્રાઉઝર પસંદ કરી શકો છો. ઓકે, પછી બીજો પોઈન્ટ છે, જો વિદ્યાર્થી મિત્રો આ ખાલી તમારું નામ યાદ રાખવાના છે, ફરી વખત યાદ, ખાલી નામ યાદ રાખવાના છે, અંદરની ડિટેલ કોઈ યાદ રાખવાની નથી, બ્રાઉઝરની પસંદગી કરો. બીજું છે સર્ચ એન્જિન, એન્જિનની પસંદગી કરો, સર્ચ એન્જિનની પસંદગી કરો. ત્રીજું પસંદ કરો, ઓકે સર્ચ એન્જિન એટલે ગૂગલ આપણે પસંદ કર્યું છે. પછી જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરો, જરૂરી માહિતી
सर्च बार में एंटर करो, जरूर माहिती सर्च बार में एंटर करो એટલે શું થાય કે પેલે બ્રાઉઝર ની પસંદગી સર્ચ એન્જિન ની પસંદગી જરૂરી માહિતી સર્ચ બાર માં એન્ટર કરો એટલે કે તમારે જે શોધવાની છે માહિતી એ સર્ચ બાર એન્ટર કરો વેબસાઈટ પસંદ કરો ચોથું સોપાન છે વેબસાઈટ પસંદ કરવી વિદ્યાર્થી મિત્રો ફરી ફરી કહું છું તમારે માત્ર ખાલી મુદ્દા યાદ રાખવાના છે બીજી કાંઈ ડિટેલ યાદ રાખવાની નથી અંદરની જે ચિત્રાત્મક માહિતી છે એને કાંઈ યાદ રાખવાની જરૂરી માહિતી પ્રાપ્ત કરવી જરૂરી માહિતી પ્રાપ્ત થવી ઓકે તો વેબસાઈટ પસંદ કરીને દાખલા તરીકે તમે માનો છો કે ભારતમાં સૌથી વધુ મોબાઈલ કયા વેચાય છે તો પહેલા તમે બ્રાઉઝરની પસંદ કર્યો તો તમે ફાયરફોક્સ પસંદ કર્યો પર સર્ચ એન્જિન ગૂગલમાં જાઓ છો ગૂગલમાં જઈને જરૂરી માહિતીમાં સર્ચ બાર માં એન્ટર કરો જરૂરી માહિતી લખ્યું કે ભારતમાં સૌથી વધુ મોબાઈલ કયા વેચાય છે વેબસાઈટ આપી અલગ અલગ વેબસાઈટ પર જે રિપોર્ટ એ લોકોએ તૈયાર કર્યો એ વેબસાઈટ પર જઈને પછી એની માહિતી જરૂરી પાંચ માં હશે ઓટોમેટિક તમને માહિતી મળી જશે એટલે પાંચ સ્ટેપ છે યાદ રાખજો પહેલો સ્ટેપ છે તમારે બ્રાઉઝરની પસંદગી કરવાનું બીજું સર્ચ એન્જિનની પસંદગી કરવાની જરૂરી માહિતી અને સર્ચ બાર માં એન્ટર કરવી વેબસાઈટ પસંદ કરવી અને જરૂરી માહિતી પ્રાપ્ત કરવી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ મુખ્ય ઇન્ટરનેટ સાધનનો પાઠ હતો આમાં આપણે કહેવાય કે ભાઈ માહિતી સંચાર વિશે પાઠ ત્રણ પાઠ વિશે વાત કરો માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ છે તો આ તબક્કામાં આપણે જે જેટલું ચલાવેલું છે એટલું ધ્યાન રાખવાનું છે ટેક્સ્ટ બુકમાં વધારાની માહિતી યાદ રાખવાની નથી હવે પછી આપણે જે વાત કરવાની છે ઈ કોમર્સ ની વિશે વાત કરશું પણ ત્યાં સુધી પછીના લેક્ચરમાં આપણે ઈ કોમર્સ વિશે અભ્યાસ કરશું તો ત્યાં સુધી રજા લઈએ આવજો ધન્યવાદ